एक भैया होतो, एना मम्मी पप्पा जोड़े रहतो होतो। ए भैया ने एनिमल्स, बर्ड्स, इन्सेक्ट्स एवं बधुं बहु गमे, अने खास करीने एमां बर्ड्स। ए बर्ड्स में स्पेरो, पीजन, क्रो, पेरोट ए बधा जेने बहुज गमे, अने एमांथी सौथी वधारे पेरोट गमे। तो ये भाईओ छे ने कायम एना मम्मी ने पप्पा ने कहतो कि मम्मा मम्मा आपणे पेरोट ने लई आवीए, आपणा घर में आपणी जोड़े रहेशे, आपणे एना माटे एक केज पण लई आवीशुं, अने ए केज में आपणे एने राखीशुं, ए केज एनुं हाउस। केटलुं सरस केज मळे छे बहार शॉपमां, आपणे शॉपमांथी एकदम मस्त मस्त केज लई आवीशुं, अने ए मस्त केजमां आपणे एने पेरोटने राखीशुं, अने एने तो मरचू बहु भावे कैप्सिकम, तो आपणे एना माटे रोज एने मरचू खवडाईशुं, अने एनी जोड़े मीठुं एवुं बोलीशुं अने वातो करीशुं। तो एना मम्मी ने पप्पानी इच्छा नहोती, पण ए भैयाए बहु जिद करी एटले पछी ए लोको एनी जोड़े पेरोट लेवा माटे बजारमां गया। त्यांथी एक मस्त ग्रीन कलरनो पोपट एमणे खरीदी लीधो, अने पछी एना माटे एक मस्त केज पण लई आया, ने पछी केज लाईने एना घर पेरोटने पूरी दीधो, मूकी दीधो, अने एने कीधुं के आ तारू हाउस, तारे आटला हाउसमां रहेवानुं। पछी ए भईયો तो रोज पेरोट साथे वात करे, बोले, એને મરચું ને એવું ખવડાવે, ખાવાનું ખવડાવે। તો પેલો પેરટ પણ બહુ ખુશ થઈ જતો હતો પેલા ભૈયા જોડે। પેલો ભૈયો સ્કૂલેથી આવે એટલે એને જોઈને મીઠું મીઠું એવું બોલવા માંડે, અને એને બોલાવે પેલા ભૈયાને કે તું મારી સાથે બેસ, મારી સાથે વાત કર। તો પછી ભૈયો પણ એની જોડે વાત કરે, પણ પછી ભૈયો થોડી વાર રહીને સ્કૂલેથી આવ્યો હોય એનું નાસ્તો કરી લે, અને પછી બહાર એના ફ્રેન્ડ્સ જોડે રમવા જતો રહે, એટલે પાછો પેલો પેરોટ રિસાઈ જાય કે મારી સાથે તો કોઈ બોલતું જ નથી, હું તો એકલો પડી ગયો। પછી પેલો ભૈયો પાછો રમીને આવે એટલે ભૈયાને જોઈને પાછો ખુશ થઈ જાય, મીઠું મીઠું એવું બોલવા માંડે, અને પેલા ભૈયા જોડે વાત કરે। પછી પાછો ભૈયો રાત્રે સૂઈ જાય એટલે પેરોટ પણ રોજ રાત્રે સૂઈ જાય। આવું બહુ બધા દિવસ સુધી થયું, અને ભૈયા જોડે પેરોટની એકદમ બેસ્ટ ફ્રેન્ડશીપ થઈ ગઈ, બે એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ થઈ ગયા। પછી થોડાક દિવસ પછી એ ભૈયાને તો બહુ જ, ભૈયાની સ્કૂલમાં એક્ઝામ આવવા માંડી એટલે ભૈયાને સ્કૂલમાંથી બહુ જ હોમવર્ક આપે, એને બહુ વાંચવું પડે, એટલે પેરોટ જોડે એને હવે વાત કરવાનો બહુ ટાઈમ મળતો નહોતો। એણે બહાર એના ફ્રેન્ડ્સ જોડે પણ રમવા જવાનું બંધ કરી દીધું હતું, સ્કૂલેથી આવીને સીધો એના રૂમમાં જાય, એનું સ્કૂલનું હોમવર્ક કરે અને એક્ઝામનું વાંચે, અને પેલા પેરોટ જોડે વાત પણ ના કરે, થોડીક જ વાર વાત કરે અને પછી પાછો એના રૂમમાં જતો રહે। પછી પેલા પેરોટને તો બહુ કંટાળો આવવા માંડ્યો કે હું તો અહીંયા એકલો પડી ગયો છું, અને આ મારી કેટલી નાની જગ્યા છે, મારે તો આનાથી બહાર પણ નહીં જવાનું, મારું તો આ કેજ જેટલું છે એટલું જ મારું ઘર, આ ભાઈઓ તો રોજ સ્કૂલે બી જાય, બહાર હરી ફરી શકે, જ્યારે મને તો આ લોકો અહીંયા એક કેજમાં પૂરી દીધો છે, મારે તો કેજમાંથી બહાર જવું છે, ઉડવું છે સ્કાયમાં, મને પણ બધે ફરવું છે। પછી એણે તો ખાવાનું બંધ કરી દીધું, પેલો ભાઈઓ કે એના મમ્મી પપ્પા એને ખાવાનું આપે, મરચું આપે, તો પણ પેલો પેરોટ ખાય જ ના, અને એક દિવસ તો એ બહુ બીમાર થઈ ગયો। પછી એ ભૈયાની બા હતી, એ બાને સમજ પડી ગઈ કે આ પેરોટ હવે ખાવાનું બંધ કરી દીધું છે, એને અહીંયાથી હવે ઉડી જવું છે, બહાર જવું છે, એ પણ હવે અહીંયા એકલો રહી રહીને કંટાળી ગયો છે। એટલે એની ભૈયાની બાએ ભૈયાને વાત કરી કે જો બેટા, પેરોટ હવે ખાતો નથી, એને હવે મને એવું લાગે છે કે એને હવે અહીંયાથી જતા રહેવું છે, ઉડી જવું છે, સ્કાયમાં જતા રહેવું છે, અને તારી પાસે પણ ટાઈમ નથી, તને પણ સ્કૂલનું બહુ બધું હોમવર્ક હોય છે, એક્ઝામનું વાંચવાનું હોય છે,
તો તું પણ એની સાથે બેસીને વાત કરતો નથી, તો પછી આપણે પેરોટને પાછો આપી આવીએ શોપમાં કે ને ઉડાવી દઈએ? તો પેલો ભાઈઓ કે ના, મારી એક્ઝામ પતી જશે પછી હું એની જોડે વાત કરીશ, હું એની જોડે રમીશ. પછી એની બાએ કીધું કે સારું, આપણે જોઈએ, જો તારી એક્ઝામ પતી જાય પછી જો પેરોટ તારી જોડે હસી હસીને રમતો હોય ખાતો હોય તો મને કંઈ વાંધો નથી. પછી પેલા ભૈયાની એક્ઝામ પતી ગઈ તો એ પાછો પેરોટ પાસે ગયો, પણ પેરોટ તો એની જોડે બોલે જ ના, વાત જ ના કરે અને ખાય પણ નહીં, કારણ કે એને તો હવે ત્યાંથી ઉડી જવું હતું. પણ પેલો ભૈયો માનતો નહોતો, પણ ભૈયાની એક્ઝામ પતી ગઈ છતાં પણ પેરોટ નહોતું ખાતું, એટલે એની બાને ખબર પડી ગઈ કે હવે આ પેરોટને ઉડી જ જવું છે, અહીંયાથી જતા જ રહેવું છે. એટલે એને પેલા ભૈયાને ફરીથી કીધું કે જો તારી એક્ઝામ હતી ત્યારે નહોતો ખાતો તો સમજ્યા કે એને તારી જોડે રહેવું છે અને તું એને મળવા નથી આવતો, ટાઈમ નથી આપતો, એટલે એણે ખાવાનું બંધ કરી દીધું છે. પણ હવે તો તારી એક્ઝામ ફિનિશ થઈ ગઈ, હવે તું એને ટાઈમ પણ આપે છે, એની સાથે વાત પણ કરે છે, એને ખવડાવે પણ છે, હવે એ ખાતો પણ નથી, વાત પણ કરતો નથી, તો હવે એને અહીંયા આપણા ઘરે રહેવું નથી, એટલે હવે આપણે એને ઉડાવી દઈએ. તો પેલો ભૈયો તો ના પાડે કે ના, એને તમારે નહીં ઉડાવવાનો, મારો બેસ્ટ ફ્રેન્ડ છે, હું એના વગર નહીં રહું. પછી બાએ એને સમજાવ્યો તો પણ એ ના માન્યો. પછી એક દિવસ એ ભૈયો પી કરવા માટે બાથરૂમમાં ગયો તો બાએ બહારથી સ્ટોપર મારી દીધી અને ભૈયાને બાથરૂમમાં પૂરી દીધો. તો પેલો ભૈયો તો અંદરથી બારણું ઠોકે કે બા ખોલો, બારણું ખોલો, તમે મને કેમ પૂરી દીધો? પણ બા તો કશું બોલે જ ના ને. આખી સવારનો ભૈયો બાથરૂમમાં હતો, બપોરે બી બાથરૂમમાં ને બાથરૂમમાં જ રહ્યો, સાંજે બી બાથરૂમમાં ને બાથરૂમમાં જ રહ્યો. પછી એના પપ્પા ઓફિસથી આવ્યા તો પેલો ભૈયો તો બહાર રડતો રડતો આવ્યો અને એના પપ્પાને કમ્પ્લેન કરવા માંડ્યો કે બાએ મને બાથરૂમમાં પૂરી દીધો તો, હું તો પી કરવા ગયો હતો, બા બહુ લુચ્ચી છે, એવું બધું બોલીને રડવા માંડ્યો. એટલે પછી બાએ એને સમજાવ્યું કે જો બેટા, મારે તને આ પાઠ ભણાવવો હતો, સબક શીખવાડવો હતો, તને સમજાવવું હતું કે મેં તને જો બાથરૂમમાં પૂરી દીધો તો તને ગમતું હતું અંદર એટલી ને એટલી જગ્યામાં, તને કેવું થતું હતું કે હું પણ બહાર નીકળું અને બહાર રમું, આટલી નાની જગ્યામાં મને આખો દિવસ કેવી રીતે ગમે, કેવી રીતે ફાવે, તો તું કેવો રડવા માંડ્યો ને તારા પપ્પાને મારી કમ્પ્લેન કરવા ગયો? તા પેરોટ એને ત્યાં કેજમાં પૂરી રાખ્યો છે, એને પણ બહાર નીકળવું છે, એને પણ ઉડવું છે, એ કોને કમ્પ્લેન કરવા જાય? એ પેરોટના મમ્મી પપ્પા પણ નથી અહીંયા, એટલે એણે ખાવાનું બંધ કરી દીધું છે, એને હવામાં સ્કાયમાં ઉડવું છે, એને આ કેજમાંથી બહાર નીકળવું છે, હવે એને આ કેજ નાનું લાગે છે. પછી ભૈયો રડતા રડતા બધી વાત સમજી ગયો કે હા બા, તું સાચું કહેતી હતી, કોઈને પણ આવી નાની જગ્યામાં ના ગમે, અને આ તો બર્ડ છે, બર્ડને તો ઉડવા માટે વિંગ્સ આપી છે, તેણે તો ઉડવું જ જોઈએ સ્કાયમાં, એક ટ્રી પરથી બીજા ટ્રીમાં, એક વિલેજ પરથી બીજા વિલેજમાં એવી રીતે ફરવું જ જોઈએ, ચાલ હું આજે જ એને ઉડાવી દઉં છું. એમ કરીને એને કેજ ખોલ્યું ને પેલો પેરોટ ફટફર કરતું સ્કાયમાં ઉડી ગયું. પછી પાછું આવ્યું, એ ભૈયાના શોલ્ડર પર બેઠું અને એને પપ્પી કરીને પાછું જતું રહ્યું. ભૈયો એને જતા જતા ખુશ થઈ ગયો એને જોઈને, અને એને જતા જતા બાય બાય, પણ ફરી પાછો મને કોઈ દિવસ મળવા આવજે, એમ કહીને એને ઉડાવી દીધો પેરોટને. એટલે પેરોટ પણ ખુશ, એની બા પણ ખુશ, ભૈયો પણ ખુશ, બધાએ ખાધું પીધું અને મોજ કરી. એક ભૈયો હતો, એના મમ્મી પપ્પા જોડે